चलेगी, हिंदी भी आती है गुजराती भी आती है, मणिबेन पढ़ी लिखी है इसीलिए। सबसे पहला अपना माननीय कलेक्टर साहब, कदा आमा थी कितना जानता हो कलेक्टर कोने कहवाय? हाँ, कलेक्टर मास्टर तो के स्कूल में भणावतो ए मास्टर, पुलिस वालो तो के रोड पर उभो रहे ए पुलिस वालो, पत्रकार ले त्या कागड़िया लेने फरतो हो ने फोटा पाड़ो हो ने पछी एम के छापा में आप्या करे ने ए पत्रकार। आपने ये खबर नहीं कि आ होद्दो लईने फरनारा माणसो પોતાની હથેલીમાં પોતાની જાન લઈને ફરતા આવશે, ખાસ કરીને રિપોર્ટર। રિપોર્ટર થવા માટે અને પોતાનું ડોકમ ચલાવવા માટે ખૂબ મોટું સાહસ જોઈએ। આટલી નાની ઉંમરમાં આ છોકરો જ્યારે આટલું મોટું કામ કર્યું, તો પિંકીના કેસ વખતે મેં એને સૌથી પહેલા એના પરિચયમાં આવી। પિંકી અગારી સાહેબને પણ ખબર છે, એવો કેસ બની ગયો કે સાહેબા ભાઈ સૌથી પહેલાં આગળ હતા, આજે હાજર છે, મને ખુશી છે એમને જોઈને। ખૂબ તકલીફવાળું કામ હતું, એક મહિનો સુધી અમે જજુમ્યા, એક મહિનો પૂરો, છેવટે અમને જેલમાં પૂરવાની ધમકી મળી ગઈ। એટલે મને ખબર પડી ગઈ કે આ કેસમાં કંઈક તો રંધાણું છે, કારણ કે આટલું બધું ચારે બાજુથી આપણે ઉપર કેમ દબાણ આવે? એસપી ડીએસપી બધાએ દબાણ કરે કે આ કેસમાં કોઈ દમ નથી, તમે મણિબેન રવા દો, સાહેબાભી રવા દો। સાહેબાભી બિચારા સરકારી ગવર્મેન્ટ જોબવાળા એટલે પાછળથી વાત કરે પણ આગળ આવે નહીં, પોતાની છોકરી એટલે દયા તો આવે જ ને। એના પછી કદાચ એવું બને છે વિનોદભાઈ, આવો કેસ બહુ ઓછા બન્યા। મારે એ જ કરવું હતું, આ કેસને એટલો હાઇલાઇટ કરો કે બાકીની છોકરીઓ બચી જાય। પિંકી તો મરી ગઈ પણ બીજી બધી આદિવાસી છોકરીઓ બચે। કોટડા રોકન વિનોદે એટલું બધું સાહસ કર્યું છે અને ધન્યવાદ આપવા માટે મારી જોડે શબ્દ નથી। આ છોકરાએ ભલભલાના હાધા ગગડાવી નાખ્યા છે, આદિવાસીમાં જઈને ભાઈઓ ભાઈઓ એકબીજાને ઝઘડીને મરી ગયા હોય જેમ જયંતિમાં બનાવ બન્યો, ત્યાં જઈને રિપોર્ટિંગ કરવી અને માર્યો એ માહિતી મેળવવી કોઈ નાની સુની વાત નથી। રસ્તે આવતા એને કોઈ મારી નાખે, આપણા આદિવાસીઓ તો એવા છે ભાઈ। હા, એક રંગા વિલ્લા વિલ્લા ને રંગાગુલા, હા રંગાગુલા રાજસ્થાનનો ભયંકર ડાકુ, દોઢે દિવસે તમને બધાને લૂંટી લે, આપણને બધાને એવો, એની અમે છોકરાઓ તૈયાર કરે અને સાહસ કરીને એને આજે જેલમાં મોકલનારો આ વિનોદ, એ આપણો વિનોદ કઈ નાનો સુનો નથી। આપણે બધા ભલે કદર ના કરતા આજથી બધા કદર કરજો, આટલો સાહસી છોકરો। પત્રકારો તો દુનિયામાં ઘણા છે, તમે જુઓ છો ટીવીઓમાં, બધા પોતાનું મનગમતું પત્રકારી કરતા હોય છે, લાભ હોય ત્યાં લાલો લોટે, આ લાલાને કોઈ લાભ જોઈતો નથી અને આદિવાસીઓમાં તો લાભ મળે જ નહીં। કેટલા બધા આપણા કુરિવાજો દુર્ઘટનાઓ મારીને રોડ ઉપર જતા રહે, માને નહીં આવા બધા કેસોને હાઇલાઇટ કરવા અને એને એની છાનભીન કરવી, એ એ નાની વાત નથી। હું ખૂબ ત્યારથી જ આ છોકરા તરફ મને એમ છે કે આ સાહસી છે અને આપણે મદદ કરવી જોઈએ ને, આપણે કશું નથી કરતા, આપણે પત્રકાર નથી બની શકતા, પણ એને એને પત્રકારીમાં આગળ જાય અને આવા આપણા રિવાજો આપણે મુશ્કેલીઓ સરકાર સુધી લઈ જાય, એ માટે આપણે એને મદદ કરવી જોઈએ, સાથે રહેવું જોઈએ, એને જ્યાં જ્યાં આપણી જરૂર પડે એ રીતે એને આપણને મદદ કરવી જોઈએ। આજે બધાએ બહુ બધાએ આવવું જોઈતું હતું, ખરેખર તો આ કોરોના ચાલે છે એના કારણે એને મંજૂરી નથી મળી પોશીનામાં, બાકી એ મોટું જ કરવા માંગતા હતા પણ મંજૂરી ત્યાંથી મળી નહીં કે ભાઈ અત્યારે બધું આ બધું ચાલે છે, કોરોના પાછો વકરતો જાય છે, કલેક્ટર સાહેબ આવ્યા છે પણ કલેક્ટર સાહેબ પણ, એટલે કહેવાનો મતલબ એ કે આ કોરોના આપણને આદિવાસીને છોડી દેવાનો છે, ચિંતા કરશો નહીં, પણ આપણે નિયમમાં રહેવાનો, મેં તો કહી દીધું છે અમારો તો હગો છે એટલે અમને કઈ કરશે નહીં, જે દી દગો કરશે તે દી અમારો નહીં રહે, પણ આજે તો હગો છે
એટલે ભાઈઓ આ ઝાંઝરમાં એક સપૂત તો બધાય જન્મે, જાત જાતના, કોઈ સૈનિક ની સરહદ માં લડવા જાય, કોઈ પોલીસ બને, કોઈ આપણા જાય સાહેબ જેમ કલેક્ટર બન્યા છે એમ બને, વિનોદજી સિંગર ભલભલાને બેસાડી દે એટલો મોટો આપણો આદિવાસી અંદર, જો કે આપણી પાસેથી બીજા સિંગર શીખ્યા છે વિનોદભાઈ, આજે બીજો બધો સમાજની સિંગર બન્યો છે આદિવાસી જોડેથી શીખ્યો છે, એટલે સિંગર તો આપણે લઈને જ જન્મેલા છીએ, સંગીત તો આપણને કોઈ એમ કહે કે તમે સારું ગાવશો નવું શીખ્યા છો, આપણે નવું નથી શીખતા, આપણે હૃદયમાં લઈને જ જન્મીએ છીએ, જન્મજાત સિંગર છીએ આપણે. તો વિનોદભાઈએ આ પ્રસંગ પર મને બોલાવી મને બહુ ખુશી થઈ. સમય સમય પર સૌને હું મારા આદિવાસી ભાઈઓને, જેમ આપણે આદિવાસી સમાજને પરિવર્તન લાવવા બેઠા છીએ, જે રિવાજો કુરિવાજો ના કહેવાય પણ ખોટા ઘૂસી ગયેલા રિવાજો, આપણા જે મૂળ રિવાજો છે એ તો આપણી સંસ્કૃતિ દુનિયાને બતાવવા માટે રાખવા જ પડશે, નહીં તો આપણી પહેચાન મટી જાય. આપણે બેન્ડ વાગાય વગાડીએ ને આપણે બ્રાહ્મણને બોલાવી લગ્ન કરાવીએ ને ફેરાય ફરાવીએ ને આપણા ગામના પાંચ જણા ફેરા ફરાવે, એવું ખોટા છે? બે ચાર ત્રણ ચાર લોટા મૂકીને છોકરી છોકરા પરણાવે તો સૌથી સારું છે. તો આપણે પછી પાછા બ્રાહ્મણને બોલાય ને આવું બધું નવું નવું આપણે ઘૂસાડવાનું નથી, જે આપણું જૂનું છે એ બરાબર છે, એ જ આપણું કલ્ચર છે. આ ભાઈ બેઠા છે બહુ બહુ જ જાણે છે. શું નામ આપનું? હા હા બહુ જાણે છે, આદિવાસીઓનું ગણિત જાણે છે એ ભાઈને તો બધે બોલાવવાના જ, કારણ કે આદિવાસીઓનું ગણિત, આદિવાસી ક્યાં ગણિત ખોટું કરે છે ને ક્યાં સાચું કરે છે એ જાણે છે. આપણે બધા ભોળા છીએ એટલે એવું બધું કઈ જોતા નથી, પૈસા હું જોતા જ નથી, કઈ ને કાલ કમેલીસ પૈસાથી હું બીયેલા કારણ કે ખુજામાં વાપરી નાખે. એટલે આજે જે આ પ્રસંગ કર્યો ભાઈએ એમને કોટડા લોકોને, હજી આગળ આગળ જાય, મને એમ હતું કે આ છોકરો ક્યાં ખોવાઈ ગયો, હમણાં પ્રવૃત્તિ એની બંધ લાગતી હતી, કઈ મેસેજ બહુ મળતા નતા. એટલે કરો, તમારી સાથે અમે છીએ, તમારી ટીમ નવી નવી બનાવતા જાઓ, કારણ કે બીજા બધા જે મોટા મોટા ઓફિસો લઈને બેઠા છે રિપોર્ટરો પત્રકારો, એમને ઢગલાબંધ પૈસા આપનારા છે, કેસ છુપાવવા માટે, કેસ ખોલવા માટે, કોઈને સાચો કરવા, કોઈને ખોટો કરવા, એટલા માટે એ જલ્દી મોટા થઈ જાય છે, બહુ મોટા રિપોર્ટર થાય ને મોટાની ઓફિસો ચાલતી હોય હાઈ ફાઈ. આપણે એટલું બધું ના કરીએ તોય આપણે રિપોર્ટરને સપોર્ટ કરીએ કે જેથી કરીને રિપોર્ટર પોતે આગળ વધે અને આપણા સમાજને ક્યાં નુકસાન થાય છે એની એ વાતને હાઈલાઇટ કરે, એ વાત દુનિયાને સમાજને બતાવે, તો એના કારણે આપણે બધાએ સમાજ સુધારામાં ભાગ લઈ શકીએ. હું આટલું જ બોલીશ, હું તો વિનોદની સાથે છું, તમે બધા આવ્યા છો એ બધા છો જ એ મને ખાતરી છે, અને એ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવા મારા દિલથી એમને આશીર્વાદ છે. અને મને બોલાવી મારે એક બુજુર્ગ તરીકે કદર કરી તે બદલ આખી ટીમનો હું ખૂબ આભાર માનીશ અને આભારી રહીશ.